કેમ છો બાળકો? વશિષ્ઠ જેનેસિસ સ્કૂલ આયોજિત રિવિઝન લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. પ્રકરણ 5ના અંતિમ ચરણમાં વિદ્યાર્થી મિત્રો કેટલાક વ્યવહારુ પ્રશ્નો આપણે જોઈશું. તમારી સ્ક્રીન ઉપર પહેલો પ્રશ્ન જે છે એ 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો આપણને નીચે મુજબ મળે છે. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે પહેલી અયુગ્મ સંખ્યા 1, ત્યાર પછી 3, 5, 7, આમ કરતાં અંતિમ જે અયુગ્મ સંખ્યા જે છે 0 અને 50 વચ્ચેની એ 49 છે. શ્રેણી ઉપરથી આપણને એ, ડી અને એલ, એલ એટલે કે શ્રેણીનું અંતિમ પદ એ એન. હવે આ શ્રેણીમાં કેટલા પદો છે એ જાણવા માટે આપણે એ એનનો ઉપયોગ કરીશું. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 × ડી. એમાં એ, ડી અને એ એનની કિંમત મૂકીએ ત્યાં આપણને સ્વરૂપ કંઈક આ રીતનું મળશે. 49 ઇઝ ઇક્વલ ટુ 1 + n − 1 × 2. હવે 2નો ગુણાકાર અહીંયા આપણે કરીએ એન માઇનસ 1 સાથે તો આપણને મળી જશે 49 ઇઝ ઇક્વલ ટુ 1 + 2n − 2. 1માંથી 2 બાદ કરીએ તો −1 મળશે આપણને, એટલે 49 ઇઝ ઇક્વલ ટુ 2n − 1. −1ને સામે લઈ જઈએ એટલે 49 + 1 ઇઝ ઇક્વલ ટુ 2n મળ્યા. અને ત્યાર પછી n શોધવા માટે n ને કરતા બનાવીએ તો 50/2 એટલે કે 25 મળશે. એટલે શ્રેણીમાં 25 પદો છે એમ કહેવાય. હવે આપણે આ 25 પદોનો સરવાળો કરવાનો છે, એટલે કે સરવાળાનું સૂત્ર SN ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં a પ્લસ l ની અંદર n બરાબર 25, એ બરાબર 1 અને એલ બરાબર 49 મૂકીએ ત્યાં આપણા સમીકરણનું સ્વરૂપ એ કંઈક આ રીતનું આપણને મળશે. તો S25 ઇઝ ઇક્વલ ટુ 25/2 1 + 49. હવે 2 અને 50નો આપણે ભાગ ચલાવીએ તો 25 વધે એટલે 25 × 25, S25 ઇઝ ઇક્વલ ટુ 625, એટલે કે 0 અને 50 વચ્ચે આવેલી અયુગ્મ સંખ્યાઓનો સરવાળો 625 છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ પ્રશ્નમાં આપણને એવું કહેવામાં આવેલું છે કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે. બીજું એટલે કે એ ટુ અને ત્રીજું એટલે કે એ થ્રી. એ ટુ માટે એ પ્લસ બી અને એ થ્રી માટે એ પ્લસ 2d સૂત્ર આપણે ડાયરેક્ટ લખતા શીખ્યા છે. હવે એ ટુની કિંમત 14 છે, કિંમત મૂકીએ તો આપણને સમીકરણ 1 મળે, 14 = a + d, અને અહીંયા એ થ્રીની કિંમત 18 મૂકીએ એટલે બીજું સમીકરણ મળે, 18 = a + 2d. આ 2 સમીકરણને આપણે જો લોપની રીતે ઉકેલીએ, આ સમીકરણને આપણે લોપની રીતે ઉકેલીએ તો આપણને આ એ અને ડીની કિંમતો મળી જાય. અહીંયા તમે જોઈ શકો છો કે સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરેલું છે. આ સ્ટેપમાં તમે જોશો તો 18 − 14 = a + 2d - a + d. હવે એ પ્લસ 2d - a - d, કારણ કે બહાર માઇનસનું ચિહ્ન છે એટલે અંદરના ચિહ્નો કૌંસ ખોલતા બદલાશે. હવે અહીંયા તમે જોઈ શકો કે a - a = 0 આપણને મળી જાય, એટલે આ બાજુ 18 − 14 = 4 મળ્યા, d બરાબર આપણને અહીંયા 4 મળી ગયા. હવે એ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 14માં આપણે આ ડીની કિંમત મૂકીએ એટલે એની કિંમત આપણને કેટલી મળી જશે, તો કે 10 મળશે સાદુરૂપ આપતા. આપણો પ્રશ્ન છે કે પ્રથમ 51 પદોનો સરવાળો કરવો. હવે શ્રેણીનું પ્રથમ પદ આપણને મળ્યું એ બરાબર 10 અહીંયા, અને સામાન્ય તફાવત મળી ગયો
ડી બરાબર 4. હવે 51 પદનો સરવાળો કરવાનો છે એટલે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો કે એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, જેમાં એન બરાબર 51 લેતા આપણને 51 પદોનો સરવાળો એસ 51. અહીંયા તમે જોઈ શકો છો એસ 5ની જગ્યાએ સુધારો વાંચવાનો છે એસ 51, એટલે કે 51 બાય 2 ઇન્ટુ 2 ઇન્ટુ 10, જ્યાં 10 એની કિંમત છે, 51 એનની કિંમત માઇનસ 1 ઇન્ટુ ડીની કિંમત 4. આ સમીકરણનું સ્વરૂપ આપણને કંઈક આ રીતે મળ્યું. હવે આપણે સાદું રૂપ આપીએ તો 51 માઇનસ 1 એટલે 50 ગુણ્યા 4 બરાબર અહીંયા 200 આપણને મળે, અને 10 ગુણ્યા 2 એટલે કે અહીંયા આપણને 20 મળે છે, અને 51 ભાગ્યા 2 એ તો છે જ આપણી પાસે એટલે 220, અને એનો ભાગ 2 વડે ચલાવીએ તો 110 મળે. એટલે આ 51 પદોનો સરવાળો આપણને 51 ગુણ્યા 110 કરતાં 5610 મળશે. ત્યાર પછીના પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો આ એક બીજો વ્યવહારુ પ્રશ્ન છે. તમે જોઈ શકો છો પ્રશ્નની રકમ કંઈક આ રીતની છે. નિર્માણ કામ માટે થયેલ કરારમાં, એટલે કોઈ કન્સ્ટ્રક્શન કામ છે ગવર્મેન્ટનું, તેમાં કંઈક કરાર થયેલો છે, કોન્ટ્રેક્ટ થયેલો છે, બરાબર છે. કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી કામ પૂરું થાય તો નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. મતલબ એવો થાય કે નિશ્ચિત તારીખે ન પૂરું થાય અને મોડું થાય તો નિશ્ચિત દંડ એણે ભોગવવો પડે કોન્ટ્રાક્ટરે, બરાબર. તો પ્રથમ દિવસે રૂપિયા 200, એટલે એક દિવસ લેટ થાય તો 200 રૂપિયા એમણે વધારાના આપવાના, બરાબર. વધારાના આપવાના મતલબ એમને એટલો દંડ પેટે એમણે ચૂકવવાના રહી. બીજા દિવસ માટે 250 રૂપિયા, ત્રીજા માટે 300, આમ પછી દર દિવસે 50 50 50 રૂપિયા વધતા જાય. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ કેટલી થાય, બરાબર. તો હવે અહીં દંડની રકમ જે છે એ વિલંબથી ભરતા જે રકમ માટે દંડની જોગવાઈ છે કઈ રીતની છે, તો કે પહેલા દિવસે 200 રૂપિયા છે, બીજા દિવસે 250 એણે ભરવા પડે, ત્રીજો દિવસ લેટ કરે તો 300 ભરવા પડે, ચોથો દિવસ લેટ કરે તો 350 ભરવા પડે. આમ 50 50 રૂપિયા દરરોજના પછી વધતા જાય. એટલે આ એક સમાંતર શ્રેણી બને, અને આ સમાંતર શ્રેણીના પદો જે છે એ કંઈક આ રીતના આપણને મળે. 200 અલ્પવિરામ, 250 અલ્પવિરામ, 300 અલ્પવિરામ, ડેશ ડેશ ડેશ, કેટલા પદ આવશે? તો કે 30 દિવસ લેટ ભરે છે એટલે 30 પદ અહીંયા બનશે, એટલે એન બરાબર તો આપણને અહીંયા 30 મળી ગયા. એ બરાબર 200, ડી બરાબર 250 માઇનસ 200 એટલે 50 રૂપિયા. હવે 30 દિવસ ના જે દંડની રકમ બને એનો સરવાળો આપણે શોધવો હોય તો એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડીની અંદર એન, એ અને ડીની કિંમત આપણે મૂકી દઈએ તો આપણા જે સમીકરણ છે એ સમીકરણનું સ્વરૂપ જે છે એ કંઈક આ રીતનું બનશે. એસ એન ઇઝ ઇક્વલ ટુ 30 ભાગ્યા 2, 2 ઇન્ટુ 200 પ્લસ 30 માઇનસ 1 ઇન્ટુ 50. સાદુરૂપ આપીએ તો 30માંથી 1 જાય એટલે 29 ગુણ્યા 50 અહીંયા, અને 200 ગુણ્યા 2 એટલે 400 થાય, અને 30 ભાગ્યા 2 એટલે 15 થાય. એટલે કે એસ 30 ઇઝ ઇક્વલ ટુ ત્યાર પછીના સ્ટેપમાં આપણને મળશે 29 ગુણ્યા 50 કરતાં 1450 વત્તા 400 એટલે કે 1850 ગુણ્યા 15 કરીએ વિદ્યાર્થી મિત્રો, તો દંડની જે રકમ છે એ કંઈક આપણને આ રીતની મળી જાય છે. 15 ગુણ્યા 1850 એટલે 27750 રૂપિયા 30 દિવસ વિલંબ કરે એટલે આ કોન્ટ્રાક્ટરે ભરવા પડે. આગલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ છે,
જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. પ્રશ્ન એવું સમજાવે છે કે શૈક્ષણિક પ્રદર્શન જે વિદ્યાર્થી કરે છે તો સારા પ્રદર્શન માટે કુલ 7 ઇનામો, એટલે કે સૌથી સારા માટે પહેલું, ત્યાર પછી બીજું, આમ કરતાં કરતાં 7 ઇનામો આપતી હોય છે. અને એના માટે રકમ કેટલી ફાળવેલી છે? તો કે 700 રૂપિયા ફાળવેલા છે. અને કન્ડિશન એ છે કે પહેલું જે ઇનામ, પ્રથમ ઇનામ હોય તેના કરતાં બીજા ઇનામને 20 રૂપિયા ઓછા, તેના કરતાં ત્રીજા ઇનામને વળી પાછા 20 રૂપિયા ઓછા. તો આમ કરતાં કરતાં શ્રેણીનો તફાવત જે છે એ આપણને 20 મળવાનો, બરાબર. હવે પહેલું ઇનામ કેટલા રૂપિયાનું છે? તો કે અહીંયા કંઈ નક્કી નથી, એટલે આપણે ધારી લીધું. ધારો કે જે છે એ પ્રથમ ઇનામ અહીંયા રૂપિયા 1નું છે, બીજું ઇનામ એના કરતાં 20 રૂપિયા ઓછું, એટલે કેટલાનું બને? A-20 રૂપિયાનું બને. ત્રીજું ઇનામ વળી પાછું આના કરતાં 20 રૂપિયા ઓછા કરીએ, એટલે ત્રીજું ઇનામ જે છે A-40 રૂપિયાનું બને. અને ત્યાર પછી ચોથું ઇનામ A-60 રૂપિયાનું બને. આ સમાંતર શ્રેણી બની. અને કુલ 7 ઇનામો છે, એટલે તમે વિચારી શકો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 7 ઇનામ અને એની રકમ કેટલી છે? 700 રૂપિયા છે, એટલે કુલ રૂપિયા 700 છે. એટલે SN બધા ઇનામોની રકમનો સરવાળો 700, SN બરાબર 700 છે આપણી પાસે. A બરાબર એ જ છે ધારેલા આપણે. D બરાબર -20 તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. બીજું પદ માઇનસ પ્રથમ પદ કરીએ એટલે. અને કુલ પદ N બરાબર 7 છે. આ બધી કિંમતોને આ સૂત્રની અંદર મૂકીએ, SN ઇઝ ઇક્વલ ટુ N/2 કૌંસમાં 2A+N-1 × D માં, તો આપણને જે માગેલ છે એ જવાબ મળે. તો કે આ કિંમત મૂકતા આપણા જે સમીકરણનું સ્વરૂપ છે કંઈક આ રીતનું મળશે. 700 બરાબર 7/2 × A+7-1 × -20. સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો તો એ કંઈક આ રીતનું મળે છે. તમે જુઓ તો કે 7/2 2A × 6 × -20. 6 × -20 એટલે -120 થાય, એટલે 2A-120. હવે 7/2ને આ બાજુ લાવીએ એટલે છેદ અંશમાં જાય, અંશ છેદમાં જાય, એટલે 700 × 2 ની છેદમાં 7 થયા. અને આ બાજુ વધ્યા જમણી બાજુએ 2A-120. 7 અને 7 ઉડાડીએ તો અહીંયા 100 વધશે. અને ×2 બરાબર બંનેમાંથી 2 કોમન લઈએ તો પહેલા પદમાં A અને બીજા પદમાં 60, એટલે કે A-60 અહીંયા કૌંસમાં વધ્યા. 2ને આપણે આ બાજુ લાવીએ તો 2 છેદમાં જાય, એટલે 2 સાથે 19, એટલે 100 બરાબર A-60 અહીંયા વધ્યા. હવે -60 આ બાજુ લઈ જઈએ એટલે ઉમેરાશે, એટલે 160 બરાબર A, એટલે કે A=160. એ કોણ છે? તો કે પ્રથમ ઇનામની રકમ છે. તો આપણે એવું કહી શકીએ કે પ્રથમ ઇનામની રકમ એ 160 રૂપિયા આ પ્રમાણે છે. ત્યાર પછીનું ઇનામ 20 રૂપિયા ઓછું, એટલે બીજું ઇનામ 140નું, ત્યાર પછી ત્રીજું ઇનામ 120નું, ચોથું ઇનામ 100 રૂપિયાનું, પાંચમું 80નું, છઠ્ઠું જે 60નું, અને સાતમું ઇનામ અને છેલ્લું ઇનામ એ 40 રૂપિયાનું થશે. વિદ્યાર્થી મિત્રો આગલા પ્રશ્નની અંદર વ્યવહારુ પ્રશ્ન જોઈએ તો એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા શાળાની અંદર અને બહાર વૃક્ષ લગાવવાનું વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ જે તે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે, એટલે કે પહેલા ધોરણવાળો 1 વૃક્ષ વાવે, બીજું ધોરણ 1 વૃક્ષ વાવે, 2 વૃક્ષ વાવે. આમ કરતાં કરતાં ધોરણ પ્રમાણે વૃક્ષોની સંખ્યા નક્કી થઈ અને દરેક વર્ગ જે છે એ પ્રમાણે કરે. ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ, આ રીતે 12મા ધોરણ સુધી ચાલશે. દરેક ધોરણમાં 3 વિભાગ છે, એટલે કે પહેલા ધોરણનો ABC 3 છે, બીજામાં ABC 3 છે, આ રીતે 12મા સુધી ABC 3 3 વિભાગો છે, બરાબર. તો કુલ કેટલા વૃક્ષોનો વાવેતર થશે? આપણે કુલ શબ્દ આવ્યો એટલે સરવાળો શોધવાનો આપણે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો
તો અહીંયા આપણે જોઈએ તો વર્ગોની સંખ્યા કેટલી છે, તો કે 12 છે, એટલે એન ઇઝ ઇક્વલ ટુ 12 છે. દરેક વર્ગને 3 વિભાગ છે, એટલે વર્ગ 1ના વિદ્યાર્થીઓ દ્વારા કુલ વૃક્ષો કેટલા, તો કે ધોરણ 1 છે એટલે એક જ વૃક્ષ વાવે, ને એવા 3 વિભાગ છે એટલે 1 × 3 = 3. ધોરણ 2ના વિદ્યાર્થીઓ 2 વૃક્ષ વાવે, ને એવા 3 વિભાગ છે એટલે 2 × 3, ધોરણ 2 થકી 6 વૃક્ષ વાવે, ધોરણ 3 થકી 9 વૃક્ષ, 4 થકી 12. આમ કરતાં કરતાં 12મા ધોરણ થકી જે વૃક્ષ વવાશે એ કુલ 36 વૃક્ષ વવાશે. હવે જે સમાંતર શ્રેણી બનાવે છે અને એના પદોનો સરવાળો આપણે જોઈ શકીએ, અહીંયા એ બરાબર જે છે 3 મળે છે, ડી બરાબર 3 મળે છે, અને એન બરાબર 12 થાય છે, 12 પદોનો સરવાળો છે. આ સૂત્રની અંદર, આ સરવાળાના સૂત્રની અંદર બધું મૂકીએ, કિંમતો મૂકી દઈએ, ત્યાં સ્વરૂપ આપણને મળે S12 = 12/2, કૌંસમાં 2 × 3 + 12 − 1 × 3, 12 − 1 એટલે કે 11 × 3 એટલે કે અહીંયા 33 આવે, 3 × 2 = 6 અહીંયા આવ્યા, અને 12 ભાગ્યા 2 એટલે 6 અહીંયા આવ્યા. 33 વત્તા 6 એટલે 39 × 6 કરીએ તો 234 વૃક્ષોની વાવણી આ શાળાના તમામ વર્ગો દ્વારા થાય છે એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પ્રશ્ન વારંવાર બોર્ડમાં પૂછાયેલો આ એક પ્રશ્ન છે. આપણે જોઈએ તો એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે, અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકો મૂકેલ છે, ત્યાર પછી દર 3 મીટરે એક બટાકો સીધી રેખામાં ગોઠવેલ છે, આવા 10 બટાકા રેખા ઉપર મૂકેલ છે. હવે દરેક હરીફ બાલદી પાસેથી દોડી અને પોતાના નજીકનો બટાકો ઉપાડી પાછા આવી એ બાલદીમાં નાખે, ત્યારબાદ જ બીજો બટાકો ઉપાડવા માટે દોડે. તો આ રીતના નિયમ મુજબ બધા બટાકા ઉપાડી અને ડોલમાં નાખે ત્યાં સુધીમાં હરીફે કેટલું અંતર દોડવું પડે, અને કુલ 10 બટાકા છે. પહેલું 5 મીટર અંતરે, ત્યાર પછી દરેક બટાકો 3 મીટર અંતરે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પ્રથમ બટાકો ઉપાડવા માટે કેટલું દોડવું પડે, તો 5 મીટર જવાનું અને 5 મીટર આવવાનું એટલે કુલ 10 મીટર. ત્યાર પછી 3 મીટર વધે છે, બીજું બટાકો 8 મીટર અંતરે, 5 + 3 હને, એટલે બીજું બટાકો ઉપાડવા માટે 5 + 3 આવવાનું અને જવાનું, એટલે 8 × 2 કરીએ તો આપણને 16 મીટર મળે. અને આમ કરતા કરતા સમાંતર શ્રેણી બને અને એના તમામ પદોનો સરવાળો એ સ્પર્ધકે દોડવું પડતું અંતર આપણને આપશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શ્રેણીનો પ્રથમ પદ 10 મળે છે, બીજું પદ 16 છે, એટલે સામાન્ય તફાવત 16 − 10 = 6 મળી જાય, અને કુલ 10 બટાકા છે એટલે એન બરાબર 10 લેવાના. સૂત્ર છે આપણું SN = N/2, કૌંસમાં 2a + n − 1 × d. કિંમતો મૂકીએ તો 10 ભાગ્યા 2, 2 × 10 + 10 − 1 × 6, એન એ અને ડી ની કિંમત આપણે મૂકી. હવે સદરૂપ આપીએ તો 10 − 1 એટલે કે 9, 9 × 6, 9 × 6 = 54 અહીંયા આવશે, 10 × 2 = 20 અહીંયા આવશે, અને 10 ભાગ્યા 2 કરીએ તો 5 અહીંયા આવશે. હવે એ સાદુરૂપને આપણે આગળ વધારીએ વિદ્યાર્થી મિત્રો, તો 54 + 20 એટલે કે 74, 74 × 5 એટલે કે 370. મતલબ એવો થાય કે દોડમાં છેલ્લું બટાકું બાલદીમાં મુકાય ત્યાં સુધીમાં હરીફે 370 મીટર જેટલું અંતર દોડવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5નું સંપૂર્ણ રિવિઝન સરસ મજાનું આપણે કર્યું. થેન્ક યુ. અહીંયા સુધી આપણે રાખીશું.